વાવી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના નગરસેવક દિલીપ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમના વોર્ડમાં 100 વર્ષથી વધુ રહેતી આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્રને પોતાના ખર્ચે ઘર બનાવી આપવાની પહેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જ્યારે ગરીબને ઘર બાંધી આપવાનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના નગરસેવક દિલીપ યાદવે પોતાના વિસ્તારમાં વર્ષોથી રહેતી એવી આદિવાસી મહિલા ચમડીબેનને પોતાના ખર્ચે પાકું ઘરની સાથે ઘરની આગળ નાનકડી દુકાન બનાવી આપી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે, જેનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને અમારા ઉત્સાહી નગરસેવક વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના દિલીપભાઈ યાદવજી ગયા વર્ષે પણ એક જે ગરીબ પરિવાર હોય જેને કે આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોય એને ઘર બનાવી આપ્યું હતું અને આ વર્ષે પણ એમણે એક સંકલ્પ કર્યો હતો કે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આ ચમરીબેન એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, એમનો દીકરો અપંગ છે, એમને કંઈ આજીવિકાના સાધન નથી ને એમનું ઘર પડે પડે થઈ રહ્યું છે, ત્યારે એમને એક સારું ઘર મળે ને એમની સુખાકારી જળવાય એના માટે આજ વોર્ડમાંથી એ સભ્ય તરીકે ચૂંટાય છે તે એમની લાગણી પ્રદર્શિત કરી અને એમને વિચાર કર્યો કે અમને ઘર બની આપવું જોઈએ. તો આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે રાખીને આજે અલગ રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કરીને એક ગરીબ પરિવારને મદદ કરવાની લાગણી બતાવીને આગળ આવ્યા માટે હું વાપી વતી અને ભારતીય જનતા પાર્ટી વતી પણ દિલીપભાઈને બહુ બહુ અભિનંદન આપું છું અને આવું સારું કાર્ય કરવા માટે પ્રભુ એમને શક્તિ આપે એવું પ્રભુને પ્રાર્થના. સવાલ કરો દિલીપભાઈ, આજે જે મોદીના જન્મદિવસે તમે આ આવાસ યોજનાનું આયોજન કર્યું છે તમને કેવું? બહુ સારું ફીલ થાય છે. એક મારા સરકારમાં એક અપીલ બી કરવી છે કે આ માછીનું જે એમની પરિસ્થિતિ એવી છે કે એમની પાસે કોઈ પણ જાતના જમીનના પેપર નહીં મળે, જેથી કરી સરકારમાં એમને બહુ ધક્કા ખાવા પડે. અમારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભ તો બધાને ઘણા બધાને મળતું જ છે અને આખા ઇન્ડિયામાં બહુ સારું ઘર બધાને મળી ગયા છે, પણ જો આ માછીને આવા ઘણા લોકો છે જેની પાસે કોઈ જમીનના પેપર નથી તો અમારથી થાય એટલી મદદ કરીએ અમે, પણ સરકારમાંથી તો મદદ કરતી જ છે, પણ આ લોકો માટે કંઈ વિચારવું જોઈએ એવું ગુજરાત સરકારને બી જરાક અમારે નિવેદન છે. મોદી સાહેબના જન્મદિવસે તમે આ કર્યું છે તેના માટે શું કહેશો તમે? નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક જ લક્ષ્ય છે કે ગરીબોની મદદ કરો, તે લક્ષ્ય રૂપે અમે આ કામ કરીએ. ગયા વર્ષે પણ કરેલું, આ વર્ષે આવતા વર્ષે પણ કરશું. શું કહેવો તમે આ બાબતે?